नमस्कार विद्यार्थियों, गुड मॉर्निंग, नमस्कार, सुप्रभात। हमें धोरण 12 के अंदर परिभाषा में लाइब्रेरी के अंदर धोरण 12 विषय गुजराती प्रकरण 3 एना भाग 1 2 अपने જોઈ લીધા। હવે ભાગ ત્રીજો જે છે એ ત્રીજા ભાગની અંદર આપણો જે અધૂરો છે ત્યાંથી આપણે શરૂઆત કરશું। આગળના ભાગની અંદર આપણે જોયું હતું કે ચારે દેવો વરદાન આપે છે, એમાં ઇન્દ્ર રાજાએ વરદાન રણ રાજાને આપે છે એક કમળની માળાની આપે કે લાખ વર્ષ સુધી એવું કહી શકાય કે ક્યારે સુકાશે નહીં, અને અશ્વ જેને આપે છે હે રાજા અશ્વ 800 કિલોમીટર સુધી ત્યાં પ્રકાર છે ત્યાં સુધી થાકશે। આવું એક વરદાન ઇન્દ્ર નળ રાજાને આપી અને એના પછી અગ્નિદેવ જે છે કહે અગ્નિ નહીં દાજે તોઈ જહાં સમરે તહાં પ્રકટ હોય। હવે ધર્મ કહે ભોગવે રાજ ભોગ ત્યાં લગી નહીં પૂરમાં દો। અગ્નિદેવે નર રાજાને કીધું કે તું ક્યારે અગ્નિથી દાજીશ નહીં, અને જહાં જ્યારે જે જગ્યાએ તું સમરે એટલે કે સ્મરણ કરી યાદ કરી તાહા ત્યારે પ્રકટું હોય, પ્રકટું એટલે પ્રત્યક્ષ કે જ્યારે તું મારું સ્મરણ કરી તું મને યાદ કરીએ ત્યારે હું ત્યાં પ્રગટ થઈ જઈશ। અગ્નિદેવે આ રીતે ધર્મરાજ ધર્મ કહે ભોગવે રાજ ભોગ કે તું તારા રાજ્ય સુખ ભોગવ અને તારા નગરની અંદર ત્યાં લગી નહીં કુલ મારો, જ્યાં સુધી કે તું તારા સુખ ભોગવીશ ત્યાં સુધી તારા નગરની અંદર કોઈ ભોગ આવશે નહીં। જે કરશે તારી કથા વાંચન તેને ન હોય જાત જતના, વરુણ કહે સાંભળ નટરાજ સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય ન। વરુણ દેવ નર રાજાને કહે છે કે તારી જે કથા નું વાંચન કરશે શ્રવણ કરશે જાત જસના તારી કથાનું શ્રવણ કરશે વાંચન કરશે તેને ક્યારે યાચના કરવી નહીં પડે। અને વરુણ કહે છે સાંભળે કે રાજા કે તારા રાજ્યની અંદર સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય, તારા રાજ્યમાં વૃક્ષનું જે પલ્લવ કહી શકાય એ ક્યારે સુકાશે નહીં, હરિયાળી છવાયેલી રહેશે। કારણ કે ચારે દેવ વરદાને સમર્ય જળ ઉપજે તત્કા આઠે વર પામ્યો ઉભા, પછે દમયંતી ને આપ્યો વર અમૃત સ્ત્રાવ્યા હજો તારા પર, ચારે બાજુ જળ જેમ કહી શકાય ક્યારે તારામાં જળ ઉપસે આમ આઠ વરદાન એ પૂરા થાય છે। આઠે વરદાન પૃથ્વીનો રાજા નળ રાજા જેવી કહી શકાય વૈષ્ણવપતિ એને આઠ વરદાન જે પ્રાપ્ત કર્યા, અને પછી દમયંતીને આપ્યો વર અમૃત સ્ત્રાવ્યા અમૃત મળે તેવા અમૃત મળે તેવા તારા હાથ આમ બંનેને વરદાને પર વરદાન આપી સર્વે સ્તુતિ કીધી દેવતા તણી વિમાને દેશી ગયા સ્વર્ગ ભણી દમયંતી હરખી તત્કા નળને કંઠે આરોપી મા। હવે બધા દેવોની સ્તુતિ કરવામાં આવી સર્વે સ્તુતિ કીધી દેવતા તણ બધા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે અને બધા દેવતાઓ વિમાને દેશી ગયા સ્વર્ગ ભણી
विमान अंदर बेसी अने स्वर्ग तरफ चारे देवो चाल्या जाय छे। त्यारे दमयंती हरखी तत्काल नर ने कंठे आरोपी मां दमयंती हरखाय जाय छे तत्काल अने नर राजा ने घड़ाई अंदर हार पहरावे छे अथवा कुल महाराज कहे छे आपने ते एने पहरावे छे। त्यां साधु राजा सर्वे रहिया अदेखवा उठी ने गया वर्गनिया परणिया रीत करी भीमो के पहरावनी भली करी। साधु राजा बद्धा करता एक बीजा ने देखा है कोई नु साधु जोई न सका देखवा उठी गया कोई नु साधु न जोई सका साधु ये राजा चले गए अने वर कन्या परणिया रीत विधिसर नर राजा ने दमयंती बने ना लग्न थाय से अने भीमक के पहरावणी करी भीमक राजा ए सारी एवी पहरावणी जे के सकाय जे आपवानी होय ए बधी वस्तुओ आपे से सारी एवी। त्यारे लाज कोड पहोंच्या आपणा नर ने वाना कीधा घणा नर दमयंती बने जाय ओडावी भरिया स्नेह पूर्वक त्यां पहुंचे से नर राजा ने वाना कीधा वाना के बोले आगता स्वागता एनी आगता स्वागता घणी बधी करी नर राजा ने अने नर दमयंती बने जाय नर राजा ने दमयंती बने जाय से भीमक राजा ने वरावी अने आवे छे। त्यारे गाजते वाजते नर राजा बन्या एवे कलयुग द्वापर सप्तम हो गया फरवा इधर भी नारद ने मुकलिया आवे उतावरा सास से हल फलिया हवे वाते गाते नर राजा ने नर राजा ने वड़ावे से एवा समय कलयुग ने द्वापर बनने सामने से 432,000 वर्ष कलयुग ना आवे से અને 864,000 વર્ષ દ્વાપર ના આવે છે એટલે આ બંને કળિયુગ અને દ્વાપર ચાર યુગની અંદર આવે યુગ આ બંને યુગને પરણવા માટે વિદર કોણ મોકલે નારદ નારદે કળિયુગ અને દ્વાપર બંનેને પરણવા માટે વિદર્ભની અંદર મોકલે છે એટલે ઉતાવળીએ શ્વાસે હલ કરી ઉતાવળ હાફતા હાફતા બંને આમ તેમ ફરિયા કરતા કરતા એ બંને ત્યાં આવે છે ત્યાં બેઠો મહિષ ઉપર કળી કા કંઠે મનુષ્યના શિષ્યની માર કર્મા કાતુ લોહ શંગાર શિષ્ય સઘડી ટીકે અંગાર મહિષ એટલે પાડ હવે કળિયુગ નું વર્ણન છે કળિયુગ કેવો દેખાતો હતો અને કળિયુગ કેવી રીતના આવ્યો કળિયુગ છે એ બેઠો મહિષ ઉપર કળિકા કળિયુગ છે એ પાડા ઉપર બેઠેલો હતો કંઠે મનુષ્યના શિષ્યની માં એના ડોકની અંદર મનુષ્યના હાડકાની એને મારા પહેરેલી હતી કર્મા કાતુ લોહ સંગા કર્મ કર એટલે હાથ કહેવાય ફરી વખત શબ્દ આપણે આવેલો છે હાથમાં છે લોખંડની જેમ કહી શકાય લોહ સંગા લોખંડની તલવાર હતી શિષ્ય સઘડી ટીકે અંગા એનું મગજ જેમ કહી શકાય મસ્તક અંગાર લખીને વસ્તુ જય ગુરુ દમયંતી રૂપ નિધાન જુવે તો મળી સાહી માં જાન કન્યાએ વર જાણ્યો વર્યો કલી ક્રોધે પાછો જય ગુરુ દમયંતી મનમાં વિચાર હતો કર્યું ને કે હું દમયંતી રૂપ નિધાન રૂપ રૂપનો બાર જે દમયંતી હતી એ
दमयंती ने क्यों वर्णो क्या जुवे तो मरी साहिल मात्र जातो हको पड़ियो ता सामे ने दमयंती ने जान मरे कन्याए वर जानियो वरियो कली क्रोधे पाछो पड़ियो कन्याए तो वर ने पसंदी कर ली थी नर राजा ने એટલે કળિકા અતિશય ક્રોધિત થાય અને પોતે પાછો ફરે છે જો નડે હું પરણવા દીધો નહીં તો આજથી લાતું ઠે થઈ નળ રાજા આવ્યો પુર વિશે કર રાજ્ય નારીશું સુખે મનમાં વિચાર કર્યો કલયુગી કે નળ રાજાએ મને પરણવા ન દીધો આજથી હું એની પાછળ પડી અને કર્યો નળ રાજા આવ્યો પુર વિશે કર્યો નળ રાજા નગરની અંદર એ પોતે આવે છે અને એના રાજ્યની અંદર નળ રાજા પોતાના રાજ્યની અંદર આવે અને જ્યાં કળિયુગમાં ત્યાંની પાછળ આવે છે અને રાજ્યની અંદર નળ રાજા સુખ શાંતિથીને પોતાની પત્ની સાથે પોતે રહે છે અને ભોગવે ભોગ નાના વિધ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ સાચે તે બહુ સત્ય અને નેમ હવે જાત જાતના જે કહી શકાય પોતે અલગ અલગ પ્રકારના એ સ્વર્ગના તમામ પ્રકારના સુખોને પોતે ભોગવે છે પોતાના ઘેરે પોતે રહે છે અને પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ આ પતિ પત્નીને આત્મીયતા જે કે સકાય કે બંને ની વધે છે અને તે બહુ સત્ય અને નિયમ તે તમામ પ્રકારના નિયમોનું પોતે પાલન કરે અને સત્યનું આચરણ કરતા હોય છે ચારે વર્ણ પાળે કુલ ધર્મ ચારે યજ્ઞાદિનું કર્મ તેમે કલ્યુગ જુગનું ચાલે નહીં હિદે છોડે જોતો જહી ચારે વર્ણ જેવી સકાય કુળ ધર્મનું પાલન કરતા હોય યજ્ઞો હોમ હવન ઉદાપાર તમામ પ્રકારના કર્મ આ નળ રાજાને વિનંતી કરતા હોય ત્યારે એવા સમયના પુણ્યના કારણે કલયુગનું કાંઈ પણ ચાલે નહીં અને ચારે બાજુ જેમ તેમ પોતે જોવે છે અને ચારે બાજુ ફરે છે નગર કુઠે ફેરા બહુ થાય પણ સત્ય આગળ આગળ પોતે પ્રવેશ કરી શકતો નથી ઘણા વર્ષો જેમ કહી શકાય હજાર વર્ષ જેમ કહી શકાય વીતી ગયા અને દમયંતી ને ત્યાં બે બાળક કળિયુગ ને પ્રવેશવાનો મોકો મળ્યો અને
કકડિયું ક્યાંથીને નળ રાજાની અંદર પ્રવેશ કરી જાય છે. સંધ્યાવંદન કીધું રાજન પ્રવેશ કલીનું તેહે સ્થાન ત્યં છેદવા સુખો ઉપાર સર્વંગે વ્યાપ્યો કલિકા. સંધ્યાવંદન જેમ કે સકાય રાજા કરે છે અને પ્રવેશ કલિયુગે જઈને પગની માનીને કરી અને સ્થાન જ્યારે સેજવા સુખો ઉપા સ્વારી જેમ કે સકાય પૃથ્વીનો રાજા નળ રાજા સુતો હતો પોતાની પથારી ઉપર ત્યારે સર્વાંગે વ્યાપ્યો કલિકા બધા અંગોની અંદર કર્યો ફરી વર્તે છે અને ફરી વર્તાની સાથે કલિકાળ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નૈસનનો ધણી રે. કલિકાળ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નૈસનનો ધણી રે હવે વધલું પિતરાયને કલી ચાલ્યો પુષ્કર ભણી. હવે કળિયુગ આખા રાજાની અંદર વ્યાપ્ત થઈ જાય છે અને નળ રાજા પ્રશ્ન થયો નૈસદનો ભણી નૈસદ પતિ દેવ કે સુકાય આખો પ્રશ્ન પ્રશ્ન થવો કે પોતે આખો અપવિત્ર થઈ જાય છે. હવે વધતું પિતરાય કળિયુગ કે હવે સેના ભાઈઓ ભાઈઓ હું કપાવી જાય અને કલી ચાલ્યો પુષ્કર ભણી. પુષ્કર રાજા હતો અને નળ રાજા પિતરાય ભાઈ કે પુષ્કર. આમ કરીને કળિયુગે નળ રાજાના કાકા ના ભાઈઓને મૃત્યુને ભાર ઉતાર્યો છે. આમ સરસ મજાના પ્રકરણ ત્રણ દમયંતી સ્વયંવર આપણે જે જોયું તો ત્યારથી મિત્રો આપણે આ પ્રકરણ ભાગ ત્રણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે તમારે લોકોએ પાટીની અંદર પ્રશ્ન જે લખવાના છે એમાં પહેલા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન આપણે જે જોઈએ એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન એક એમાં ચાર એક વાક્યના પ્રશ્ન એ ચારે પ્રશ્ન તમારે બાકી બુકની અંદર લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે બે ત્રણ વાક્યના પ્રશ્ન એમાં બે પ્રશ્ન પહેલો અને બીજો આ બે પ્રશ્ન એ લખવાના. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સવિસ્તાર ઉત્તર આપો એમાં બે પ્રશ્ન છે એમાં બીજો પ્રશ્ન દમયંતી સ્વયંવર કરવાની કથા તમારા